केतन इनामदार सहित त्रण धारासभ्यों द्वारा करवामां आवेला भ्રષ્ટાચારના આક્ષેપોનો કાર્યકારી ચેરમેન જીબી સોલંકી સહિત તેર ડિરેક્ટરોની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી ખુલાસો આપ્યો. બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપના મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાત્કાલિક ધોરણે બરોડા ડેરીના સંચાલક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. જો સોમવારે 12 વાગ્યા સુધી બરોડા ડેરી નિયામક મંડળ સ્પષ્ટતા નહીં કરે તો બરોડા ડેરી બહાર 2 વાગ્યાથી ધારાસભ્યો સાથે હજારોની સંખ્યામાં પશુપાલકો ધરણા ઉપર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તે સંદર્ભમાં આજરોજ બરોડા ડેરી ખાતે બરોડા ડેરી સામે થયેલા આક્ષેપોનો સત્તાધીશોએ જવાબ આપ્યો હતો. કાર્યકારી ચેરમેન જીબી સોલંકી સહિત તેર ડિરેક્ટરોની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી કેતન ઇનામદાર સહિત ત્રણ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. બીજી ડેરીઓ છે જેનો ભાવ 760 રૂપિયા છે, ધારો કે ભાવનગર ડેરી, છતાંય એનો ભાવ પર લીટરનો 45 રૂપિયા છે. અમરેલીમાં 760 છે, છતાંય 1 લીટરનો ભાવ 45 રૂપિયા 30 પૈસા છે. મોરબીમાં 770 છે, છતાંય એનો ભાવ 45 રૂપિયા 90 પૈસા છે. આપણો માત્ર 750 રૂપિયાનો કિલો ફેટનો ભાવ છે, છતાંય આપણો પર લીટરનો ભાવ પડે છે 46 રૂપિયા 35 પૈસા. એટલે અત્યારે પણ આપણે જે ભાવ આપી રહ્યા છે એ ગુજરાતના સંઘો કરતાં આપણે ક્યાંય ઓછા આપી રહ્યા નથી. હમણાં જે બીજી કોન્ફરન્સ માનનીય ધારાસભ્યશ્રીએ કરી એના તપાસના મુદ્દા હજી અધિકૃત રીતે અમને આપવામાં આવ્યા નથી. હજી અમને અધિકૃત રીતે આપવામાં આવ્યા નથી. અમને એ મુદ્દાઓ આપશે એટલે અમે એમને બધા જ આધાર પુરાવા આપી દઈશું. ત્યારે આપણે ફરી મળીશું. એ ચિલિંગ સેન્ટરમાં આર્થિક નુકસાન કરે હોન આક્ષેપ કરે. જ્યારે આપણે ફરી મળીશું ત્યારે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. માનું કે ગુજરાતના 19 સંઘો છે, 19એ 19 સંઘોમાં દૂધનો કિલો ફેટનો ભાવ જુદો જુદો છે અને જુદો જુદો હોવાના ઘણા કારણો છે. દરેક ડેરી ના કાર્યક્ષેત્રમાં ગાય અને ભેંસનું જે પ્રમાણ છે તે એક સરખું નથી. દરેક દૂધ સંઘમાં આવતું જે દૂધ છે એના એવરેજ ફેટ અને SNF એક સરખા નથી. દરેક જિલ્લાની આબોહવા, પાણી અને ઘાસચારો સરખા નથી. એવા અનેક કારણો છે જેને લઈને દૂધ સંઘોના ભાવ અલગ અલગ છે. બરોડા ડેરીનો દેખીતો ભાવ 750 છે, કેટલીક ડેરીનો ભાવ દેખીતો કિલો ફેટનો 800 રૂપિયા છે. એટલે કોઈપણ સામાન્ય માણસને એમ થાય કે 750 જ બરોડા ડેરી આપે છે જ્યારે બીજી ડેરીઓ 800 રૂપિયા આપી રહી છે. પણ દૂધ ઉત્પાદકો એમની મંડળીઓમાં જે દૂધ ભરે છે એ લીટરમાં ભરે છે, એટલે કિલો ફેટના એકલા ભાવ ધ્યાનમાં લેવાથી આ ગેરસમજ થઈ શકે છે. કિલો ફેટની સાથે સાથે લીટરના ભાવ પણ ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે બરોડામાં અત્યારે 750 રૂપિયા કિલો ફેટનો ભાવ છે, ત્યારે ગાયનો ભાવ આપણે 1 લીટરના 32 રૂપિયા 54 પૈસા આપીએ છીએ. હવે 800 રૂપિયાનો ભાવ ખેડામાં છે, ત્યાં 32 રૂપિયા 58 પૈસા આપે છે. માત્ર 4 નયા પૈસાનો ફરક છે. કિલો ફેટમાં ફરક કેટલો છે? 50 રૂપિયાનો. આપણો 750 અને ત્યાંનો 800, છતાંય ગાયના ભાવમાં માત્ર 4 નયા પૈસાનો ફરક છે. મહેસાણામાં ભાવ કહેવામાં આવે છે 770 રૂપિયા કિલો ફેટનો, પણ ગાયનો ભાવ પડે છે 31 રૂપિયા 87 પૈસા. એટલે માત્ર કિલો ફેટનો ભાવ જોઈ અને કોઈ પણ નિર્ણય પર ના આવી શકાય કે દૂધ ઉત્પાદકોને ભાવ પોષણક્ષમ મળતો નથી. કિલો ફેટના ભાવની સાથે સાથે તમે પર લીટરનો ભાવ જુઓ તો પર લીટરનો ભાવ બરોડા ડેરીનો શ્રેષ્ઠ છે. જ્યારે આ વર્ષ શરૂ થયું 22-23નું, ત્યારે એપ્રિલ 2022માં બરોડા ડેરીનો ભાવ 710 રૂપિયા હતો. એની સરખામણીમાં અન્ય ડેરીઓ 10 ડેરીનો ભાવ 710 કરતાં પણ ઓછો હતો. ત્યારે પણ 31 રૂપિયા અને 29 પૈસા ગાયના દૂધના આપણે 1 લીટરના આપતા હતા. તેની ભરતી એ મુદ્દો છે. બરોડા ડેરીમાં જ્યારે જ્યારે જગ્યાઓ ખાલી પડે છે ત્યારે ત્યારે બરોડા ડેરી ભરતી કરે છે. ભરતી એક એક માણસની કરતી નથી. ભરતી જ્યારે કરવાની થાય ત્યારે ક્યારેક 100 માણસો, ક્યારેક 50, એ રીતે ભરતી કરવામાં આવે છે. ભરતીમાં કોણ કોનો સગો થાય છે એ ક્રાઇટેરિયા નથી હોતો. ભરતીમાં ક્રાઇટેરિયા હોય છે
કે ઉમેદવારની લાયકાત શું હોય છે. લાયકાત ધરાવતો કોઈ પણ માણસ હોય, એ પછી કોઈનો સગો હોય કે ન હોય, એ બરોડા ડેરીમાં નોકરી પ્રાપ્ત કરી શકે છે. બરોડા ડેરીમાં અત્યારે 1200 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આટલા મોટા સમૂહમાં કોણ કોનો સગો છે એને ધ્યાનમાં રાખીને બરોડા ડેરીમાં ક્યારેય ભરતી કરવામાં આવતી નથી. મારા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારા જમાઈ બરોડા ડેરીમાં નોકરી કરે છે. 1910માં જ્યારે મુખી સાહેબ આ ડેરીના પ્રમુખ હતા અને ભાઈ શ્રી અજીતસિંહજી ઉપપ્રમુખ હતા, ત્યારે 91 જગ્યા ભરવા માટે એમણે જાહેરાત આપેલી અને એમણે કોક માઇન્ડસર્વ નામની એજન્સીને, થર્ડ પાર્ટીને આ ભરતી કરીને આપવા માટેનું આખું કામ સોંપેલું. અને એ એજન્સીએ એ 91 કર્મચારીઓનું સિલેક્શન કરી અને બરોડા ડેરીને આપ્યું અને એ પ્રમાણે એમડીસીએ હુકમો કર્યા. હવે 91 માણસોની ભરતી થાય, એ 91 માણસોની અંદર સમજો કે કોઈનો સગો વાલો છે એ ક્રાઇટેરિયા તો હોતો જ નથી. શું એનું ક્વોલિફિકેશન હોવું જોઈએ, શું એનો અનુભવ હોવો જોઈએ, એ પ્રમાણે એનો કોઈ પણ વ્યક્તિ લાયકાત ધરાવતો હોય તો એ નોકરી મેળવવાને પાત્ર છે, એમાં કોઈ સગાવાદને સ્થાન રહેતું નથી. માલ સપ્લાય કરતી 2 કંપનીમાં ભાગીદાર છે. એ બાબતે હું ચોખવટ કરું છું કે મારી એક પણ દીકરી, મારે 2 દીકરીઓ છે, 2 દીકરીમાંથી એક પણ દીકરી કોઈ કંપનીમાં કોઈ પ્રકારની ભાગીદારી ધરાવતી નથી. એટલે આ કેટલાક સમયથી મને મીડિયાના મિત્રો પણ પૂછ્યા કરતા હતા, પણ અમે જ્યાં સુધી તપાસ અધિકારીને બધા કાગળો સુપ્રત ન કરી દઈએ ત્યાં સુધી અમે તમારા સમક્ષ ઉપસ્થિત થઈ અને જવાબો આપીએ તો એ ઠીક નહોતું. એટલે આજે આ બધી બાબતોની ચોખવટ કરીએ છીએ. એ સિવાયના બીજા જે નાના મોટા મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ તપાસ અધિકારીએ અમારી પાસેથી જે કાગળો માગ્યા, જે જવાબો માગ્યા, એ અમે સુપ્રત કર્યા છે. હવે કાયદો કાયદાનું કામ કરશે. અમે અમારી રીતે જેટલી તપાસ, જેટલા મુદ્દાઓની તપાસ અમારી પાસે આવી હતી એ તમામ મુદ્દાઓની પૂર્તતા અમે કરી દીધી. ભાઈ, આક્ષેપ કરવામાં તો અત્યારે એવું છે કે મોદી સાહેબ આટલું સારું કામ કરે છે છતાં એ આક્ષેપથી પર નથી. આક્ષેપ તો ગમે તેની પર ગમે તે વ્યક્તિઓ કરી શકે છે, પણ જે આંકડા હું રજૂ કરું છું તમારા સમક્ષ એ ક્લિયર છે અને હું જવાબદાર વ્યક્તિ છું અને જવાબદારી સાથે બોલી રહ્યો છું. આપને અત્યારે હું આંકડા ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાનો છું, પછી તો બીજી કોઈ વાત રહેતી જ નથી. જો એમાં એવું છે એ તમારે એમને પૂછવાનું. હું મેં કોન્ફરન્સ બોલાવી છે એટલે મારે જે જવાબો આપવાના છે એ હું આપીશ. એમની પાસે તમારે જે જવાબો મેળવવાના હોય મેળવજો. હા, એમાં એવું છે કે દૂધનો પુરવઠો યોગ્ય હોય અને સમજો કે ભૂતકાળમાં દૂધનો પુરવઠો ઘટવાથી કોઈ મંડળીઓ બંધ થઈ ગઈ હોય અને આજે એ ગામને એમ લાગતું હોય કે પુરવઠો અમારો યોગ્ય થઈ ગયો છે તો એ દૂધ મંડળી અહીંયા રજૂઆત કરે, અમે એવી મંડળીઓને શરૂ કરી દેવા તૈયાર છે. કોઈ પણ દૂધ મંડળીનો યોગ્ય દૂધ પુરવઠો હોય તો એવી મંડળીઓને તો બંધ રાખવાની કોઈ વાત જ નથી. પણ પુરવઠો ન હોય તો સરકારના ધારાધોરણ એવા છે કે પોષણક્ષમ યુનિટ બનતી હોય કોઈ મંડળી તો જ એને ચાલુ રાખવી. કોઈ પણ મંડળીનું દૂધ યોગ્ય પ્રમાણમાં ના હોય તો એ મંત્રી, ટેસ્ટર એ બધાનો પગાર ખર્ચ અને એનો નિભાવ ન કરી શકે તો એ પોષણક્ષમ યુનિટ બનતી નથી. એ સરકારના ધારાધોરણ એવા છે કે દૂધનો જથ્થો ઘટી જાય તો એ મંડળી બંધ થઈ જાય છે. પણ સંઘ કોઈ મંડળીને ફરમાન નથી કરતી કે ભાઈ તમે બંધ કરી દો. અમારે ત્યાં આજે પણ કેટલીક મંડળી એવી છે કે જેનો પુરવઠો બંધ ઓછો થઈ ગયો છે છતાંય ચાલુ છે. એમ સમજો ઘણી બધી મંડળી એવી છે કે એ મંડળીઓએ પોતે નિર્ણય લીધો કે અમારો પુરવઠો હવે છે નહીં અને અમારે બંધ કરી દેવી છે. એ મંડળીઓ હવે પુરવઠો થઈ ગયો હોય અને અમને રજૂઆત આપે તો અમે એ ચાલુ કરી દેવા માટે સંમત છીએ.